સુરતમાં એક તરફ કોર્ટ ખસેડવાને લઈ વકીલો સંઘર્ષ કરી રહ્યા છે, ત્યારે 2024ની જિલ્લા વકીલ મંડળની ચૂંટણી યોજાય છે, જેમાં 3 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. સુરતમાં 2024ની જિલ્લા મંડળની ચૂંટણી આવી ચૂકી છે. ચૂંટણી પહેલેથી જ કોર્ટને ખસેડવાને લઈ આંદોલન જેવો ઘાટ સર્જાયો છે. કોર્ટ ખસેડવા સામે ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે ચૂંટણી આવતા અનેક આક્ષેપો થઈ રહ્યા છે, જેમ કે જે પ્રમુખ બનશે તે કોર્ટ ખસેડવા દેશે, સાથે અનેક મૂળભૂત વાતોના આક્ષેપો થઈ રહ્યા છે. કારણ કે કોર્ટને જીયાવ બુઢિયા ખાતે ખસેડવાની વાતને લઈ ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. ત્યારે જોઈએ કે આ વખતે 3 ઉમેદવારોમાંથી કોણ પ્રમુખ બને છે અને કઈ પ્રકારના કામો થાય છે. એસોસિએશનની આગામી વર્ષ 2024ની ઇલેક્શન માટે પ્રમુખ પદ માટે દાવેદારી નોંધાવેલ છે. મિત્રો, સૌપ્રથમ આ ઉમેદવારી માટે મારો કોઈ ઈરાદો નહોતો, પણ એન્ડ મુમેન્ટ પર મેં એવું જોયું કે પાર્ટી સાથે, સરકાર સાથે જો મળીને કામ કરવું હોય તો એવા કોઈ પણ એક ઉમેદવારે આમાં હોવું જોઈએ. વિરોધ પક્ષ હોય અને સંઘર્ષ કરનાર વ્યક્તિ ફક્ત એવી જ વાતો ચાલે તો સરકારની સાથે એક બ્રિજ જેવું જે કામ કરવું જોઈએ એવી કોઈ પણ વ્યક્તિ આમાં હોવું જોઈએ. એવા આશયથી છેલ્લી ઘડીએ મેં આ ફોર્મ ભર્યું છે અને મારો ઈરાદો એવો કોઈ પણ પ્રકારનો નથી કે હું મારા વકીલ મિત્રોના હિત વિરુદ્ધ કોઈ પણ કાર્ય કરું. આપણે જાણીએ છીએ કે સરકારની સાથે જો કામ કરાવવું હોય તો સરકાર સાથે બેસીને કામ કરાવવું જોઈએ. એ મારામાં, હું એવું માનું છું કે હું એ યોગ્યતા ધરાવું છું. છેલ્લા 17 વર્ષથી અલગ અલગ જગ્યાએ લાઇઝનિંગ અને કામ કરાવવામાં મારી જે આવડત છે એને હું આ મારા વકીલ મિત્રોના હિત માટે ઉપયોગ કરવા માંગુ છું. સરકાર સાથે એક બ્રિજની જરૂર છે, નહીં કે સંઘર્ષની જરૂર. હું કોઈ એવા એજન્ડા પર અત્યારે ઉતરો નથી કે કોર્ટ અહીંયાથી લઈ જવી જોઈએ. હું પણ આ અગાઉ જેટલા ઠરાવો થયા, જેટલા પણ આપણી મિટિંગો થઈ, એ તમામમાં વકીલોના હિતની સાથે જ ઊભો રહ્યો છું અને મેં એમાં સહી પણ કરી છે. હાલ જ્યારે મુદ્દો છે ગરમા ગરમ કે કોર્ટ જશે કે નહીં જશે, તો એને માટે આપણે સરકાર સાથે બેસી અને કોણ વ્યક્તિ વ્યવસ્થિત રજૂઆત કરી શકે એવી યોગ્ય પસંદગી કરવાની જરૂર છે. તમે કયા એજન્ડા ઉપર લડશો? હાલ તો એક કોર્ટનો મુદ્દો છે જેમાં હું એ પરફેક્ટ કહી શકું છું. અમે સરકારની ધ્યાને આ અગાઉ પણ મુદ્દાઓ લઈ ગયા છે. કેટલીક મિટિંગો મેં અમારા પૂર્વ પ્રમુખ શ્રી રમેશ કોરાટ સાહેબે મળીને કરી છે, એમાં પોઝિટિવિતા હતી. પણ લાસ્ટ મેં જોયું કે આવા કોઈ એજન્ડા પર કાર્ય થયું નથી, અને જેથી જ આ વખતે જ્યારે મને આ ખબર પડી કે કોઈ એવી વ્યક્તિ નથી કે જે સરકાર સાથે બ્રિજ બનીને કામ કરે, એટલે મારે ઝંપલાવવું પડ્યું છે. તમે કયા કયા એજન્ડા મુદ્દા ઉપર તમે જોડો? મારા એજન્ડામાં એવું છે, મારા કોઈ પણ જુનિયર વકીલ મિત્ર હોય કે સિનિયર વકીલ મિત્ર હોય એની ઉપર કોઈ પણ પ્રકારના હુમલાઓ ના થવા જોઈએ, અને જો હુમલાઓ થાય તો એની પર તાત્કાલિકપણે કાયદેસર પગલાં લેવાવા જોઈએ. એ તમામ હિતો માટે હું તત્પર રહીશ. બીજો મુદ્દો છે કે અમારા 12ની ઘણીવાર એવું હોય કે જુનિયર વકીલોને અમારે તાત્કાલિક સાંભળવા જોઈએ, કારણ કે એ લોકોને ઘણી બધી પ્રશ્નો હોય. એ પણ અમે તૈયાર છીએ, તાત્કાલિક સાંભળીશું. કોર્ટમાં પણ ઘણીવાર કોઈ જજ સાહેબ છે કે એમના સ્ટાફ છે કે કોઈની સાથે કંઈ પણ જો પ્રોબ્લેમ હોય એનો પણ ત્વરિત નિકાલ લાવશું. વકીલોનો જનરલ મુદ્દા એવા હોય કે કામકાજ માટે જ્યારે પોલીસ સ્ટેશન જાય ને, ત્યારે પોલીસ સ્ટેશનમાં પણ કોઈક વાર કોઈક મિસઅન્ડરસ્ટેન્ડિંગથી એ લોકો સાથે બનાવ થતા હોય છે, એવા તમામ મુદ્દાઓને તાત્કાલિકપણે નિકાલ કરવામાં હું એવું માનું છું કે સરકાર સાથે બ્રિજ નું કામ હું કરી શકું એમ છું. ત્યાર પછી કોઈ વકીલ ઉપર ખોટી રીતે જો ગુના નોંધાય તો એની સાથે મારું 12 આખું ખભે ખભા મિળાવીને કામ કરે એ દિશામાં હું ચોક્કસ અને 100% પગલાં લઈશ. કોઈ વકીલ અમારે ત્યાં આવા કોઈ કિસ્સામાં સપડાય ત્યારે જો એની પાસે કદાચ આર્થિક રીતે તકલીફ પડે એને માટે પણ અમે તત્પર રહીશું અને એને એ સેવા વિનામૂલ્યે કરાવડાવશું. એ સિવાય કોઈ જુનિયર છે જેને ચોપડા છે કે વોટ એવર જે સહાયની જરૂર પડે
એ તમામ માટે મારું બાર, મારી જે આખી પેનલ હશે એ તત્પર રહેશે. આ જે મુદ્દાઓ છે કોર્ટમાં, પોલીસ સ્ટેશનમાં કે જુનિયરોને લગતા, આ તમામ મુદ્દાઓને આવરીને અમે આ પગલાં ભરશું. એ લોકોની ફેવરમાં કામ થશે. મને એવું ખબર છે, કેટલાક જુનિયર મિત્રો, વકીલ મિત્રો ખરી ને અમારા, એ એક જગ્યાએ નથી હોતા. કોઈ કોર્ટમાં પણ પ્રેક્ટિસ કરે છે, સાથે સાથે રેવન્યુ પણ પ્રેક્ટિસ કરે છે, સાથે સાથે અન્ય કોઈ પોલીસ સ્ટેશનને લગતા પણ કાર્યો કરતા હોય છે. આ તમામ મુદ્દે જો કોર્ટ ત્યાં જાય તો એ જુનિયર વકીલો કચડાઈ જાય એવું અમને ભાન છે. આ બધી રજૂઆત કરવા માટે સંઘર્ષ અને વિરોધમાં બેસવાની જરૂર નથી હોતી. આ રજૂઆત કરવા માટે બ્રિજ બનવાની જરૂર છે, જે બ્રિજ હું બની શકીશ એવું મને ચોક્કસપણે ખ્યાલ છે. આથી મારી આ બારમાં ઊભા રહેવાની ઈચ્છા થઈ અને મેં એન્ડ મુમેન્ટ પર આ ફોર્મ ભર્યું છે. બ્યુરો રિપોર્ટ, H24 ન્યૂઝ, સુરત.